જય શ્રી કૃષ્ણ. સ્વાધ્યાય 1.4, એમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બંને આપણે સાથે જ ગણવાના છે. દાખલા નંબર 1 શાંત છે કે અનંત આવૃત તે જણાવો, અને દાખલા નંબર 2માં જે શાંત હોય તેનું દશાંશ નિરૂપણમાં દર્શાવો. તો આ બંનેનું સાદરૂપ આપણે જોડે જ આપીશું. તો નંબર 1 13/3125 શાંત છે કે અનંત, એના માટે આપણે માહિતીમાં શરૂઆતમાં કીધું હતું કે છેદમાં 2 હોય અથવા 5 હોય અથવા 2×5, આ 3માંથી કોઈ એક સ્વરૂપ હોય તો શાંત દશાંશ છે, અને આની જોડે બીજી કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા આવે તો અનંત આવૃત છે. તો જોઈએ 13/3125, 3125ના તમે ભાગ પાડશો એટલે 5/5 આવશે. ન ફાવે તો આપણે સાઈડમાં આ રીતે ભાગ પાડીએ છીએ, એ રીતે ભાગ પાડજો તો 5/5 આવશે. છેદમાં 5 આવે છે માટે શાંત દશાંશ છે. હવે શાંત દશાંશ છે તો એને શાંત દશાંશનું દશાંશ નિરૂપણમાં દર્શાવવાનું છે. તો એના માટે હવે શું કરીશું? તો 13/5, મેં કીધું કે 5ની જોડે શું હોવું જોઈએ? 2. અહીંયા 5 છે તો ઉપર નીચે 2 વડે ગુણવાના. કેટલા વડે? 2 વડે. હવે 2 વડે ગુણ્યા તો ખરી, પણ અહીંયા 5ની કેટલી ઘાત છે? 5. તો ઉપર નીચે પણ 5/5 વડે જ ગુણવાના. અહીંયા 5/5 છે તો ઉપર નીચે પણ 2/5 વડે જ ગુણવાના. જો અહીંયા છેદમાં 5 હોય તો 2 વડે, અને છેદમાં 2 હોય તો 5 વડે. બીજું, ઘાત બંનેની સરખી કરવાની છે. અહીંયા 5 તો અહીંયા પણ 5 થવી જ જોઈએ. હવે 5/5, 2/5, નિયમ પ્રમાણે પહેલાં બંનેનો ગુણાકાર કરો. તો 5×2=10, એટલે 10/5 થઈ. 10/5 એટલે 100,000. 1 પાછળ 5 0. ડાયરેક્ટ કરવું હોય તો જુઓ, બંનેમાં ઘાત કેટલી છે? 5. 5 છે એટલે 5 0 મૂકી દેવાના. 5 છે એટલે 5 0 મૂકી દેવાના, અને આગળ 1 મૂકી દેવાનો. ડાયરેક્ટ આ રીતે પણ લખાય. ઉપર 13/2 છે. 2/5 એટલે 2ને 5 વખત ગુણવાના. 2×4×8×16×32, એટલે 2/5 થશે 32. હવે 13×32, નીચે 100,000 તેમના તેમજ. 13×32, 13×2=26, વધી આવી 2, 13×3=39 ને 2=41. હવે 416/5 છે. છેદમાં 5 0 એટલે 5 કાપવાના. એમાં 3 આંકડા છે, બાકીના 2 આંકડા માટે 2 0 મૂકીશું, એટલે 0.0416. ક્લિયર? આગળ દાખલા નંબર 2માં જોઈએ. 17/8, જો અહીંયા 8 એટલે 2×3 કહેવાય. 2×4×8, તો 17/2×3, જો છેદમાં 2 આવ્યા, છેદમાં 2 આવે છે માટે શાંત દશાંશ છે. હવે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરીશું? તો દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે 17/2×3, મેં હમણાં જ કીધું, છેદમાં 2 હોય તો 5 વડે ગુણવાના, છેદમાં 5 હોય તો 2 વડે ગુણવાના. અહીંયા 2 છે તો આપણે ઉપર નીચે 5 વડે ગુણીશું. 5 વડે ગુણ્યા, અને હવે 2ની ઘાત કેટલી? 3. તો 5ની પણ 3 ઘાત કરવાની. ઉપર નીચે 5ની 3 ઘાત. હવે અહીંયા 2ની 3 ઘાત, 5ની 3 ઘાત, બંનેની 3 ઘાત, એટલે 3 0 મૂકી દેવાના, અને 2×5=10 એટલે અહીંયા આગળ 1 મૂકી દેવાનો. નિયમ પ્રમાણે કરો તોય વાંધો નહીં, ડાયરેક્ટ કરો તોય વાંધો નહીં. ઉપર 17 તેમના તેમજ, 5ની 3 ઘાત એટલે 125. હવે નીચે 1000 તેમના તેમજ, 17નો ગુણાકાર 125 સાથે. 17×5=85, વધી આવી 8, 17×2=34, 34×8=42, વધી આવી 4, 17×1=17, 4×21. તો અહીંયા હવે છેદમાં 1000 છે એટલે 3 કાપો, તો જવાબ આવશે 2.125. ક્લિયર? આ પ્રમાણે સાદુરૂપ આપવાનું થાય. ચલો નંબર 3 જુઓ. 64/455, 64/455, બાજુમાં મેં 455ના ભાગ પાડેલા છે. પહેલાં 5 વડે ભાગો તો 91, 7 વડે ભાગો તો 13, 13×13. તો અહીંયા 64/5×7×13. જો અહીંયા છેદમાં 5 તો છે જ, જેમ અહીંયા આપણે કીધું એ પ્રમાણે છેદમાં 5 તો છે, પણ 5ની જોડે બીજી 2 અવિભાજ્ય સંખ્યા છે, તો આને શાંત કહેવાય નહીં. આને શું કહીશું આપણે? અનંત આવૃત દશાંશ.
એટલે આનું આગળ દશાંશ નિરૂપણમાં ફેરફાર કરવાનો નથી, આમાં આટલો જ જવાબ. જો શાંત હોય તો જ આપણે એને પોઈન્ટમાં લખવાના છે, અનંત આવૃતને પોઈન્ટમાં લખવાના થતા નથી. નંબર ચારમાં આપ્યું છે 15/1600. 15/1600માં પહેલાં ઉપર નીચે છેદ ઉડે છે, છેદ ઉડાઈ દઈએ. 5 × 15, અહીંયા 1600 એટલે 5 વડે ભાગશો, તો 5 × 15 ને 5 × 2 = 10 ને પાછળ 0. ઉપર નીચે 5 5 દૂર થઈ ગયા. ઉપર કેટલા વધ્યા? 3. નીચે કેટલા વધ્યા? 320. અને હવે 320ના આ જ રીતે ભાગ તમે પાડશો તો એમાં તમને 2 6 વખત મળશે અને 5 1 વખત, એટલે કે 2^6×5. 2^6 = 64 થાય. 64 ને 5 વડે ગુણતા 320. તો 2 અને 5 બંને આવે છે માટે શાંત દશાંશ છે. 2 અને 5 બંને આવે છે માટે શાંત દશાંશ છે. અને હવે શાંત દશાંશ છે તો એને દશાંશમાં ફેરવવું પડશે. તો એના માટે અહીંયા લખીશું 3/6, અહીંયા લખીશું આપણે 3/2×5. અને હવે સાદુરૂપમાં અહીંયા જુઓ 2^6 છે, જોડે 5 છે, પણ 5^6 નથી. 5^6 કરવા માટે હવે શું કરીશું? ઉપર નીચે 5 વડે તો ગુણવાના, પણ 2^6 એટલે 5^6 કરવાની. એમાં 5^1 તમને આપેલી છે, તો 6 માંથી 1 આપેલી છે, કેટલી બાકી રહી? 5. તો ઉપર નીચે 5^5 વડે ગુણવાના. ખબર પડી? ફરીથી 2^6 જોડે 5 લખેલા છે, 2^6 એટલે 5^6 કરવાની, પણ 5^6માંથી આપણને 1 આપેલી છે, તો ઉપર નીચે 5^5 વડે ગુણવાના. અને હવે 2^6 × 5/6 એટલે 6 0 મૂકી દેવાના. થઈ ગયું? 2^6 × 5/6 એટલે 6 0 ને આગળ 1 મૂકી દો. અને હવે 3×5^5 હમણાં દાખલા નંબર 1માં જ જોઈ ગયા. 5^5 = 3125. તો અહીંયા લખીશું આપણે 3125. અને હવે ગુણાકાર 3 × 5 = 15, 3 × 2 = 6 ને 1 = 7, 3 × 1 = 3, 3 × 3 = 9, 6/0. હવે ઉપર 4 આંકડા છે અને 6/0 એટલે 6 પોઈન્ટ કાપવા માટે આગળ 2 0 તમારે ગોઠવવા પડશે. 0.00975. આવડ્યું? આગળ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં 29/343 છે. 343 એટલે 7^3. 2 પણ નથી 5 પણ નથી ને બીજી અવિભાજ્ય સંખ્યા 7 છે, તો આ શું કહેવાય? અનંત આવૃત દશાંશ. તેમાં કંઈ ફેરફાર આગળ થશે નહીં. નંબર 6માં ડાયરેક્ટ તમને 2 અને 5 લખીને જ આપ્યા છે. 2^3, 5^2, 2 અને 5 છે એટલે શાંત દશાંશ છે. હવે એમાં બીજો કોઈ ફેરફાર કરવાનો થતો નથી, માત્ર દશાંશ નિરૂપણમાં ફેરવવાનો. તો જો અહીંયા ઉપર દાખલા નંબર 4માં જોઈ ગયા એવું જ, 2^3 જોડે 5^2 છે, બંનેની ઘાત સરખી કરવાની છે, તો 2^3 તો 5^3 કરવાની. 5^3 માંથી 2 છે એટલે કેટલી બાકી રહી? 1. તો 5^1 ઉપર નીચે ગુણવાની. હવે 2^3, 5^3 એટલે 1000 થઈ ગયા. 3^3 એટલે 3 0, આગળ 1. અહીંયા 23/5 = 115, 115/1000 એટલે 0.115.